તો મિત્રો ફરીથી આવી ગયા છીએ આજે એક નવા વિડિયો સાથે અને આજનો ટોપિક છે આપણો ચોક 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 આજે મારો વારો છે મેં તમને કાલ કીધું હતું ને કે હું જોવા ગયો ડમ્પર ડમ્પર નો કહેવાય ને આપણા હું જોવા ગયો ને સાયકલ ને તે સાયકલ હતી હા તે સાયકલ હતી ખખડ મખડ એ જોવા ગયો ને તો પહેલા તો જો અહીંથી ગયો હો કેવી હું મસ્ત લાગતી હતી જો બધાય ને હા કાઈ ઘટે જ નહીં સંયુક્ત કુટુંબ માં ત્યારે અમે રહેતા હજી રહી છીએ આતંકવાદી નું ઘર છે કે હું છે આતંકવાદી એવા મિત્રો એવું હતું કે હું હંધાઈ થી મોટી બરાબર મારા પપ્પા હંધાઈ મોટા હંધાઈ મોટી પહેલી વાર ઘરમાં પ્રસંગ કોક છોકરીને જોવા પહેલી વાર આવ્યો હોય તો ઘરમાં બધા ને હરખતો થાય ને છોકરો કેવો છે એમ તો આમથી મારા કાકી આવ્યા અહીંથી મારા બીજા કાકી આવ્યા આ ઘરમાંથી બીજા કાકી આ કે ત્યાં તો કે મને તો હું એટલો બધો રૂપાળો મને જોવા આવ્યો કે ઊંટી જ પડ્યા હતા હવે એવું બધા બિચારા પેલા જ કોળીએ છે ને ઘી ગોળ આવી ગયું હા અને અમારે છે ને છેલા કોળીએ માય ખેલી હજી તો અંદર ગયો ને કે આવો જમાય એમ મને તો એને નક્કી જ કરી લીધો હતો કે ફાઇનલ જ છે ને ગરમ બધું જ દેવું ડિમોલેશન કેવું કાક કરવું હોય ને તો જેસીબી લેવા હજી હાલમાં નથી જતા નાના ઘરે થી એકાદર લઈ આવે આમ ઠીકો મારવાનો દીવાલ હેઠી હા દીવાલ હેઠી ખાંગી ભૂકો થઈ ગઈ જેમ આરે પટકે એની કળા હોય પૂછો એની કળા હોય બોલો અને તમે તો આમ કરીને ભીતને આમ મોડવાનું તો એ તો ભલે એટલે એવા બધા જેસીબી જેવા છે જેસીબી જેવા રે ખાધા પીધા ઘરના એમ કહેવાય એને અને પછી તો જો આમ નક્કી કરી નાખ્યું તરત તાત્કાલિક અને ક્યાં તો અમે કાઈ નક્કી નથી કર્યું તમે મમ્મી આપણે અહીંયા રોકાવાનું છે ને જમીન જવાનું છે ને મમ્મી અહીંયા આપણને ગીમું છે હો મમ્મી જવાબદારી પૂછી લે મમ્મી આપણે કેની હા પાડી દે ને ફોન કરી દે ને લે ઉતડી જ પડ્યા હતા આપણે હું કેમ જોયા જ હોય તમને લાગે છે હે મારે એક તો અહીંયા બબીતા ભાભી અરે સેટિંગ હતું બરોબર મને પરાણે અહીંયા જોવા જોવો મિત્રો હું ખોટું નથી કહેતી હું અહીંયા આવીને હેરાન હેરાન થઈ ગઈ છું પરેશાન પરેશાન કંટાળી ગઈ છું આ મારા લગ્ન પહેલા અને અહીંયા શેરીમાં આ શેરીમાં મારે બોલાય નહીં એવા શબ્દો મારે ખોટું મારું મોઢું આવું બોલીને બગાડું ને જો આ શેરીમાં જાને આવું ના હોય મોઢું ક્યાં હારું હશે બોલોમાં મારી દીકરી તોડવાની જો તમને ખબર પડી ગઈ હું અહીંયા કેમ હેરાન હેરાન ને દુખી દુખી પરેશાન પરેશાન શું તમને બધાને ખબર પડી ગઈ ને આ શેરીમાં જો આને આવું હતું એટલે તેના મમ્મી પપ્પાએ ઉતાવળ કરી મારા ગળામાં કોઈ એવું નહોતું શેરીમાં નહોતું ચાર પાંચ શેરીમાં હતું જો જો એના જ મોઢે આવે છે આના મોઢે આવે છે આના એટલે હું ખોટું કઈ કહું છું બિલકુલ કારણ કે અહીંયા અમારે બધા શું જવાબ દેવો ઓલી પૂછે હું થયું હું થયું બધા ના ફોન ઉપર ફોન આવે પણ આપણી તે આમ જમા નહોતો એ જમી જો કે હજી હાલમાં છે હજી હું ઘરે આવું નો બધે પૂછી તો જાય જ હા ચોખટ ન હોય ને તો બધી પોલ ખુલી જાય ના ના પોલ ખુલવી છે તો આજ બધું હું બોલી જ જવા શું કામ તમને બોલા આખા આખા વિડિયાનો સાર તમને ખબર પડી હે હું હેરાન થઈ ગયો કોણ હેરાન થયું મિત્રો તમે કમેન્ટ કરો હું અહીંયા હેરાન હેરાન થઈ ગઈ છું આ
આખી શેરીમાં, પાંચ શેરીમાં, ચાર શેરીમાં મને અહીંયા એની કેટલી તકલીફ છે, કેટલી તકલીફ છે. આ પ્રશ્ન મને હેરાન કરે. કોમેન્ટમાં જો ઈ હેરાન થઈ જાય કે હું હેરાન, આમાં કોણ પસ્તાય, કોણ સાચું. ઈ મને મારા હારા વિડીયો જોતા હોય ને, હજી કહું છું તોન લઈ જાવ પૈસા. લેવાની તો પાછી આ હું કઈ, આ કઈ રિપ્લેસમેન્ટ ની ગેરંટી? અત્યારે તો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન કાઈ પણ લ્યો ને, મિક્સર, બ્લેન્ડર ક્યાંય ગેરંટી વોરંટી તો માણામાં નહીં આવે. એટલે માંડ પીસ ગયું છે એટલે ક્યું નથી. બે બે ઓલી ડબલ માળની બસુ લઈને લેવા આવ્યા હતા, અને તમારે બેન્ડ વાજણ, ડીજે, અને પૈસાની તો અમામા રેલમ શેલ કરી હતી. બહુ હરખાઈ ગયા, ઉલ્લી ઉલ્લી પડતા હાથી લઈ, હાથી લઈ, અને ઉપરથી અમામા ડીજે ની ઉપર ચડે, ન્યાય ઉલ્લી ઉલ્લી પડે પડે. જો આને હું ખબર હોય હવે હરક કોને કહેવાય. માઇન્ડ માઇન્ડ તે તું નો હું છે ને, મારા લગનમાં જેટલા સંબંધી આવે ને, કોઈ બોલાવતો જ નથી. એક જણો ભણનો દીકરો એવો કોઈ નો મળ્યો કે અંકુર પાછો વળી જાય. પણ એ કીધું તું કે લગ્ન નો કરાય, લગ્ન નો કરાય, પણ આપણને હરખો જ એટલો હતો કે એ પપ્પા તારીખ લઈ લો ને, હવે કેદી લગ્ન છે, એટલો હરખ. એટલે તમે જોવા જાવ ને બરોબર, એટલે આવું નો કરતા. અને વાણી છોકરી હોય ને, એ હું કહું છું કે લગ્ન તો ભૂલથી નહીં કરવાના. નહીં ઓકે, કરી લીધા છે લગ્ન. એટલે વસ્તા આવશો ને, તમે જોવો એમ હેરાન હેરાન થઈ ગઈ છું, અને પરેશાન પરેશાન થઈ ગઈ, કંટાળી ગઈ છું, તમને બધાય ખબર છે. અને પૈણી ગયા ને, એ હવે બહુ પસ્તાવો નો કરતા, જે હોય એ ગાડું હલવે જવાનું, પણ આવતા જન્મ માં ખાસ ધ્યાન રાખવાનું, ભૂલાઈ કરવાની નથી થતી. આપણે તો નક્કી જ કર્યું છે. તો હાલો હવે વિડીયો ને અહીંયા વિરામ આપીએ, બરોબર. કાલે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, અને ત્યારે વાત કરશું અમારા લગ્ન માં જે ડખો થયો હતો ને, એ લગ્ન માં ડખો હતો. કરેમ ને ડખો બચાવ્યું તું અલગ ને નીકળું અલગ. ઈ ચોખવટ કાલ થાય બરાબર, અમે ડખો કર્યો હતો એને નતો કર્યો. એ પણ કેવું થયું એ હવે કાલ હાલો કાલ વાત હાલો. પછી આ બહુ લાંબુ થઈ ગયા ત્યારે, બરાબર. વિડીયો મોટો થઈ ગયો, સમજો બરાબર. હવે ડખો કાલ તમને કેમ, તમને બહુ દાદ આવશે. હા, પેટ પકડી પકડી ન્યા ગાડ વાળા બધા બઠ્ઠા પડી ગયા ન્યા ન્યા. રૂપ સુંદર, રૂપ સુંદર બટકાયું મને તો. હા, કાલ મળીએ બરાબર. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. બાય બાય.